મિલકત ધારકોને લાલ બુકમાંથી પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન મળશે. કચ્છના 72 ગામોમાં મિલકતની હક ચોકસી બાદ પ્રોપર્ટી કાર્ડ આપવા કામગીરી કરાશે. તારીખ 12 થી તારીખ 24 સુધી પ્રમુખ સ્વામીનગરના તોરલ ગાર્ડનમાં હક ચોકસી માટે 9 દિવસનો કેમ્પ યોજાશે. કચ્છ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 72 ગામોમાં ગ્રામ પંચાયત હસ્તક નોંધાયેલી મિલકતને શહેરી વિસ્તારમાં એટલે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટેની કામગીરી જિલ્લામાં 3 ખાનગી એજન્સી કાર્યરત છે. ગ્રામ પંચાયત કચેરીમાં મિલકત ધારકના દસ્તાવેજી કાગળોની તપાસણી પૂર્ણ થયા બાદ હક ચોકસી માટે DILR કચેરી દ્વારા તમામ કાગળોની ચકાસણી પૂર્ણ કરી મિલકત ધારકની હક ચોકસી કરી અને સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓનલાઈન મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપશે એમ DILR કચેરીના વરિષ્ઠ અધિકારી વી કે પટેલે કચ્છ અમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અગાઉ DILR કચેરી દ્વારા મુંદ્રા રિલોકેશન સાઇટ વિસ્તારના મિલકત ધારકોને નોટિસ માટે પોતાની મિલકતના કાગળો મિર્ઝાપર ગ્રામ પંચાયત કચેરીમાં બતાવવાના હતા, પરંતુ હવે એ કાર્યક્રમનો ફેરફાર કરવામાં આવશે. તારીખ 11 સુધી જે મિલકત ધારકોને કાગળો બતાવવા માટે મિર્ઝાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે તેઓના કાગળોની તપાસણી મિર્ઝાપર ગ્રામ પંચાયતમાં થશે. ત્યારબાદ તારીખ 12 થી તારીખ 20 એપ્રિલ સુધી 9 દિવસ સુધી મુંદ્રા રિલોકેશન સાઇટના એટલે કે પ્રમુખ સ્વામીનગર ગેટ નંબર 1 અને 2ના મિલકત ધારકોને તારીખ 12 થી તારીખ 20 સુધીમાં પોતાની મિલકતના કાગળો મુંદ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામીનગર ગેટ નંબર 2 તોરલ ગાર્ડનમાં કેમ્પ કરી બતાવવામાં આવશે. આ માટે DILR કચેરી દ્વારા સતત 9 દિવસ સુધી તોરલ ગાર્ડનમાં કેમ્પ કરી 37(2) હેઠળ હક ચોકસી માટે મિલકત ધારકોના પેપરની તપાસણી કરી તમામ પેપરો સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ મિલકત ધારકોને ઘર બેઠા મળી જશે. DILRના વી કે પટેલે એમ પણ જણાવ્યું હતું કે મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળ્યા બાદ લોનની સુવિધા સરળ બનશે, બિનખેતીના કેસમાં પણ સુગમતા રહેશે. કુલ 72 ગામોમાં ઉપરોક્ત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેમાં અંજાર તાલુકાના ભીમાસર ગામને પણ આવરી લેવામાં આવ્યું છે.